અમદાવાદના વાડજ વિસ્તારમાં સોરાબજી કમ્પાઉન્ડની અંદર ગાડીઓના કાચ તોડવાના કેસમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે લુખા તત્વો રસ્તામાંથી પસાર થતા વાહનોને ઉભા રાખીને કાચ તોડતા હતા અને ખોફ જમાવતા હતા. અમદાવાદના અમરાઈવાડીમાં ત્રણ યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ યુવકોને અસામાજિક તત્વોએ છરી અને તલવારના ઘા ઝીકી દેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. તો વિજય વણઝારા નામનો યુવક હાલ ગંભીર છે, જોકે હુમલાનું કારણ અકબંધ છે. અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા છ લોકો ઝડપાઈ ચૂક્યા છે. આરોપીઓ ખાનગી હોસ્પિટલમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ પહેલા પણ આરોપીઓની ખંડણીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે આરોપીઓ પાસેથી 15 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો. મહીસાગરના લુણાવાડામાંથી નકલી ઘી બનાવતા એકમ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. ટાઉન વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘીનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે 60,000ની કિંમતના નકલી ઘીનો જથ્થો કબજે કર્યો. કચ્છના ભુજમાં યુવકની બાઇક રેલવેનો લોખંડના થાંભલા સાથે અથડાઈ હતી. કુકમા રેલવે ફાટક પાસે આ ઘટના ઘટી, જેમાં 2 યુવાનોના મૃત્યુ નિપજ્યા. ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેઇન બજારના રસ્તાઓમાં પાણી ફરી પડ્યા છે. પાણીની ટાંકીના વાલમાં ખામી સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો થયો વેડફાટ. તેને કારણે મેઇન બજાર, રાજકમલ ચોક, શક્તિ ચોક સહિતના વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ. તો પાણીની ટાંકીમાં સમારકામ હાથ ધરાયું હતું. વડોદરામાં અર્બન આયુર્વેદ નામનું હેલ્થ સેન્ટર શરૂ કરાયું છે, કે જ્યાં દક્ષિણ ભારતીય એટલે કે કેરાલન આયુર્વેદિક પદ્ધતિથી અલગ અલગ રોગોના નિદાન થશે. આજના જમાનામાં એલોપેથી, હોમિયોપેથી સાથે આયુર્વેદ ટ્રીટમેન્ટ એટલે કે ભારતીય પૌરાણિક પદ્ધતિની સારવાર માટે લોકોમાં જાગૃતતા આવી છે. આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપવા માટે અર્બન આયુર્વેદ હેલ્થ સેન્ટર શરૂ કરાયું છે. અત્યાર સુધી આ પ્રકારની સારવાર માટે ગુજરાતવાસીઓને દૂર દૂર સુધી જવું પડતું હતું. જોકે આ સારવાર હવે ઘર આંગણે જ મળી રહેશે. અલગ જ પ્રકારની તકલીફોથી પીડાતા લોકો માટે કેરાલિયન આયુર્વેદ પદ્ધતિની સારવાર આશીર્વાદરૂપ બની રહેશે.